છોકરામાં
રૂમમાં હતી, મને એકલા એકલા ગમ્યું નહીં, તે મેં લાઈવ લંગુ પાઈ પીન કરી રંધાવા જાઉં બિચારીને, મન તારી દઈ આવી ને એટલે હું આવી, હાલ આપણે બે નણંદ ભોજાઈ થઈને રાંધી નાખવી. ગોગડી, હમણાંથી લંગુ નો કઈ ફોન પણ આવ્યો નથી. તારા ફોન માં ફોન આવ્યો તો લંગુ અરે વાત થઈ હતી તારી. હા મમ્મી, કાલે જ લંગુ બેન અરે મારે વાત થઈ હતી, કાલ રાતે એનો ફોન આવ્યો હતો ને, પછી મેં ફોન ઉપાડ્યો અને પછી એને મને બધી વાત કરી કે હવે કઈ વાંધો નથી, હવે બહુ સારું છે, મારે હાહુઈ કઈ બહુ કઈ કેતા નથી, થોડું ઘણું ઈ કે બોલા કરે પણ ઈ કેવું કાન હોરો નથી દેતી, અને લંગુ બેન ની નણંદ છે ને એને છોકરો આજ જોવા આવવાનો હતો મમ્મી, એમ કેતા હતા લંગુ બેન. તો વાંધો નહીં, લે ઈ ઉપા દેતી મેં કીધું એને. હા હું કઈ કેતી નહીં હોય ને, હમણાંથી આપણે કઈ બે ત્રણ દીથાની મારે કઈ વાત થઈ નથી. મેં બે ત્રણ વાર ફોન કર્યા હતા પણ ઈ કઈ ઉપાડતી નહોતી, કામમાં હશે મેં મારે સોરી, એટલે તને પૂછ્યું. નણંદ ને છોકરો જોવા આવવાનો છે એમ ને, કયા ગામથી આવવાના છે ગોગડી? કયા ગામથી આવવાના છે ને કાંઈ વાત નથી કરી, પણ એને હા હરા ના હગા છે કોક એમ કેતા હતા. હજી તો જિંદગી જોવા આવવાના છે, એકાબીજા ને ગમે તો થાય ને મારી બેન. ગોગડી, તો હાન ની લંગુ ને ફોન કરજે ને પૂછજે ક્યાંથી આવ્યા હતા અને કોણ હતા અને હું કર્યું નક્કી કર્યું કે નહીં. ઓ ગોગડી, હો મમ્મી હાન ને ફોન કરીશ, ઈ તો બધું ઠીક, પણ મને ઈ તો કયો અત્યારે આપણે હું બપોરે મમ્મી રાંધશો, ટકે ટકે રાંધવાની પડે ત્રાસે. ગોગડી, કે દુનો આપણે ગાંઠિયાનું શાક નથી બનાવ્યું, ગાંઠિયાનું શાક બનાવી નાખો આજ. મમ્મી ગાંઠિયાનું શાક મારથી બહુ સારું નથી થતું, શિબરી માસી બહુ સારું બનાવે છે, તો શિબરી માસી ને કયો ને ગાંઠિયાનું શાક બનાવી દે અને હું રોટલી કરી નાખું, આપણે ત્યાં એટલા સેવી ખાવામાં, તમે નૂન શિબરી માસી ને ઝીણકી, બાકી કોઈ છે નહીં, ગાંઠિયા શાક ને રોટલી કરી નાખી હટ રંધાઈ જાય મમ્મી. તો શીબરી થોડી ના પાડે. ગોગડી, હું ગાંઠિયાનું શાક તો તને બનાવી દઉં, પણ લહણ વાળું મરચું છે ને તાજું જોશે હોય, એમાં વાસી લહણ વાળું મરચું હોય ને તો નો સારું બને, એટલે તાજું મને લહણ વાળું મરચું કરી દે અને પછી હાલ હું તને શાક બનાવી દઉં. હો એલા લે, ઈ તો હું ભૂલી જ ગયા, ડોશી રોયા મમ્મી નત ખાતા ગાંઠિયાનું શાક, તે દી હું દેવા ગઈ તી ને કે ગાંઠિયાનું શાક મને નથી ભાવતું, શું કરશું મમ્મી? તો રેવા ગયો, શિબરી માસી ગાંઠિયાનું શાક નહીં કરવું, બબે શાક કરવા એના કરતા એક શાક કરવું સારું, રીંગણા બટેકાનું કર નાખો, ડોશી ને પાછું રીંગણા બટેકાનું ભાવે, ગાંઠિયાનું રોયા ખાતા નથી એટલે. હા તે એમ કર ગોગડી, ગાંઠિયાનું શાક આપણે રાતે બનાવશું ને, અત્યારે રીંગણા બટેકાનું કરી નાખ, ગાંઠિયાનું બધા ઘરે હોય ને ત્યારે બનાવાય, અને બે શાક બનાવી તો વાંધો નહીં બધા ઘરે હોય એટલે. મમ્મી લંગુ બેન મને કહેતા હતા કે મારા નણંદ ને છોકરો જોવા આવવાનો છે, તે તું ને મારો ભાઈ આવો ને એમ મને કહેતા હતા, પછી મેં એમ કીધું મમ્મી મારે છોકરો નાનો ના કેવા તડકા પડે, હવે 17 મહિનો બેહી જશે, હમણાં મારે ક્યાંય આવવું નથી, મારા છોકરાને તડકો હતો નથી, મોટો થઈ જાય ને પછી હું આવીશ, હવે એની નણંદ ને મમ્મી છોકરો જોવા આવે એમાં આપણે હું ત્યાં જઈને કામ છે, પછી ઓલા હામા વાળા ને એમ ન થાય જોઈને ભાભી દોડદાય થાય, એટલે ક્યાંય જવાય નહીં. નહીં મમ્મી નો જ જવાય ને ગોગડી, હવે એની નણંદ ને છોકરો જોવા આવે એમાં આપણું શું કામ છે, એ નણંદ ને પવન આવશે તઈ આપણે જાશું. હા મમ્મી તઈ તો જવું જ પડે ને, આપણે મામેરું લઈને નહીં જવું પડે. હારું લ્યો મમ્મી, આ ગોગડીઓ હું તો છે ને તો વળું વળું રાંધી નાખું, પછી ખાઈ પીને આપણે હટ નવરા થઈ જાય. હાલ લે ઝીણકી, હાલ આપણે બે બેનો થઈને રાંધી નાખવી. છોકરો જ મજાનો હારો છે નહીં લંગા? છોકરો તો હારો જ છે ફઈ, પણ આપણે એમ અંદાજો ન લગાવાય કે બહારથી દેખાવમાં હારો છે એટલે અંદરથી ની હારો હશે એમ, અત્યારે માણાના દેખાડવાના બીજા હોય ને સાવવાના બીજા હોય ફઈ. અમારા કુટુંબમાં ઓલાના લગ્ન હતા ને એમ ત્યારે મેં તમને જોયા હતા ક્યાંક, હા ત્યારે તો મેં તમને જોયા હતા, તમે માંડવામાં હતા ને અમે જાન તરફથી હતા, પણ આપણે હું ઓળખતા ન હોય એટલે કઈ બોલાવી નહીં, એકા બીજા ને મેં તમને જોયા હતા. હે દુડી બેન, આ તમારો છોકરો કામ ધંધો શું કરે છે? હજી તો બેન કાંઈ કામ ધંધો કરતો નથી, હજી તો ભણે છે પણ ક્યાંક નોકરી લાગી જશે, મારો છોકરો ભણવામાં બહુ હોશિયાર છે પાછો. એકા ભાઈ, કદાચ તમારા છોકરાને નોકરી ન મળી હોય તો અમારી દીકરીની જિંદગી ન બગડે. મારા ભાઈ, તમારી દીકરીની ભાઈ જિંદગી બગડે જ નહીં, અમારે બાપ દાદાની જમીન ઘણી છે અને બે ત્રણ તો મકાન છે અમારે ગામડે, અને સિટીમાં એક બે મકાન છે, પછી હું ખૂટે ભાઈ અમારે, કયો તમે નોકરી ન મળે ને તોય ખૂટે એમ નહીં મારા ભાઈ.
ઈ તો બધું ઠીક, ઈ તો એના બાપ દાદા નું ઘણું છે, પણ છોકરો એના પગ ભરતો હોવો પડે ને એકા ભાઈ. ટીપલીફાઈ આ બધાના નામ કેવા છે કા? એની મમ્મી નું નામ દુડી, એના બાપ નું નામ એકો, લગભગ છોકરાનું નામ તીડી છે. જોજો તમે, એના બાપ નું નામ ભલે ને એકો ને દુડી ને તીડી ને જે હોય, આપણે તો છોકરો હારો હોય એટલે સોડી સુખી થાય ને બટા, ઈ જોવાનું હોય નામ નું શું જોવાનું હોય? માર દીકરા, તમારો દીકરો રૂપાળો છે, તમારા ઘરે કઈ વાંધો નથી, નાયખાના માગ નથી, પણ છોકરો એના પગ ભાઈ નથી. બાકી છોકરો અમને બહુ ગમ્યો છે ભાઈ. તમને તો અમારો છોકરો ગમે જ છે ને? અમારો છોકરો રૂપાળો દેવો છે, વાળ ને બાળ ને બધું પીળા કરાવ્યા કરે અમારો છોકરો, એટલે હારો લાગે છે. અને એમ થી જન્મ ત્યારે બહુ ધોળો હતો જ તે. હવે તમારી દીકરીને તો બોલાવો એટલે અમે જોઈવી તમારી દીકરીને. બનતી અહીં આવી તો બેટા. મમ્મી છોકરીનું નામ બહુ સારું છે, છોકરી રૂપાળી છે હો મમ્મી. બોલ માં કઈ આ મૂંગી નો રે. જોવો તો મમ્મી, મેં તમને કીધું તું ને કે છોકરીનું નામ બનતી છે ને, તે છોકરી મજાની રૂપાળી છે, હારી છે હો મમ્મી. છોકરી મને બહુ ગમી છે. તમારી દીકરી તો બહુ એલા હારી છે, મજાની રૂડી રૂપાળી છે. અમને તો તમારી દીકરી બહુ ગમી હો રીંગડી બેન. આ છોકરાનું જડબું જોઈને મને એવું લાગે આને હરખી ધોતાય નહીં આવડતું હોય, અને સોડી જોવા હાલી નીકળ્યો છે. મને તા નંગ નથી ગમતો જરાય. તમારી દીકરી તો અમને બહુ ગમી છે ઓ વિંગડા ભાઈ. તમારો દીકરો એમને બહુ ગમ્યો છે, આપણે હવે નક્કી જેવું ધમજો ને. આ મારી મમ્મી છે ને મારી જિંદગી બરબાદ કરવા ઉભા થયા છે. આવા નંગ આરે મને પવણાવી દેશે ને આવા આરે મારે કેમ જિંદગી કાઢવી? મને આ જરાય ગમતો નથી. ગોગડી ભાઈ બીન ભાઈ, અરે હું કેવી ઇન્સ્ટાગ્રામ માં વાતો કરું છું, એને હું ગમું છું, મને ઈ ગમે છે, અને આવા અરે મારી જિંદગી નો બગડે, મને આ નથી ગમતો. તમને અમારી દીકરી ગમી છે તો અમને તમારો દીકરો ગમ્યો જ છે. હવે તમે તારે ઉપાધિ ન કરતા તમે તો, હવે વાટ કોની જોવો છો? સાંડલા નું મુહૂર્ત જોઈ નાખવી આપણે. હવે સાંડલા નું મુહૂર્ત હમણાં નહીં, થોડાક દી ખમી જાવ. સાંડલા તો પછી આપણે કરશું, મુહૂર્ત બુરત જોઈને નિરાય તે. અને અત્યારે તો હજી અમે એક વાર તમારા ઘરે જોઈ જાવી, પછી વાત આગળ વધારશું મારા ભાઈ. ટીપલી ભાઈ, એક વાત મને ગળે ઉતરતી નથી. આ છોકરાનો બાપ હિન્દુ લાગે છે ને એની માં મુસલમાન લાગે છે મને. ના ના, મારા દીકરા એવું કાઈ નથી, મુસલમાન નથી, પણ એવી સુંદરી એવી રીતે બાંધી છે ને એટલે તને એવું લાગે માર દીકરો. આમ તો માણા હારા જ લાગે છે ને ટીપલી ભાઈ, કરી જ નખાય હવે કંકુના. લંગો રંધાઈ ગયો હવે તો મેમન ને ખાવા બેહાડી દેવી આપણે. હા મમ્મી, બધું રંધાઈ ગયું છે એટલે હું આવી છું. મેં ઘડીક બેહવા વઈ જાઉં ન્યા, મેમન બેઠા છે એટલે ને પછી મેં ખાવા બધાય દઈ દેવી આપણે એમ. તમારી છોકરી કેટલું ભણે છે હે વિંગડા ભાઈ? મારી છોકરીને ઓણવ કોલેજ નું બીજું વર્ષ છે ભાઈ, એની નોકરી લેવાની છે. નોકરી નો લઈને જા હું ત્યાં લગ્ન નથી કરવાના, પવણાવાય નથી, એના પગ ભર માર દીકરી ને કરવાની છે, એટલે હા હારે દુખી ન થાય એટલે ભાઈ. તો કદાચ સાંડલા નું નક્કી થાય તો તમે હમણાં તો લગ્ન નહીં જ કરો ને, અમારે લગ્ન ની ઉતાવળ છે ઓ ભાઈ. હમણાં તો લગ્ન નો જ કરવી ને બેન, કારણ કે હજી સોડી નું ભણતર બાકી છે, ભણી નું લે ચાહુ દેન પવણાવી કેમ અમારે? એવું કઈ નું હોય તો હા હરે આવી નહીં ભણશે, તમે તારે લગ્ન કરી દેજો ને, અમારે ઉતાવળ છે. હાલો ને હજી સાંડલા નું તો નક્કી થવા ગયો બેન, પછી આપણે જોઈ છે આગળ હું કરવું એમ, બધાય નું મન કેશે એમ કરશું. મમ્મી હાલો હવે બધાય ખાવા દઈ દેવી, ખાવાનું પછી ઠરી જાય, પછી નો ખાવાની મજા આવે. હાલો હારું મહેમાન, તમે ઘડીક બે હું ખાવાનું કઢાવું લંગો ને, પછી હાલો બધા ખાઈ લેવી. મમ્મી સોડી હારી છે હો, મજાની રૂપાળી, મને સોડી બહુ ગમી છે, આને આપણે હાથમાંથી જવા નથી દેવાની હો. મોસ કરીને મારા દીકરા, સોડી થોડી હાથમાંથી જવા દેવાની, તારા સાંડલા આની આરેસ કરવાના, ઉપાધિ કરવા માર દીકરો. એ ખાવાનું કાઢ્યું છે, હાલો બધા ખાવા. હાલો હાલો મહેમાન, મારી મમ્મી ખાવા બોલાવે છે, હાલો આપણે ખાઈ લેવી બધા.